જય સ્વામિનારાયણ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું શરીરના અંગો વિશે. શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય છે? બોડી પાર્ટ્સ. બોડી એટલે શરીર અને પાર્ટ્સ એટલે ભાગો અથવા અંગો. તો શરીરના અંગોને અંગ્રેજીમાં કેવી રીતે બોલાય છે અને લખાય છે એના વિશે આજે આપણે જોઈશું. તો હું એક ચિત્ર દોર્યું છે, એક છોકરાનું ચિત્ર દોર્યું છે. એમાં આપણે એના જે પાર્ટ છે, એના જે ભાગો છે, અંગો છે, એને આપણે અંગ્રેજીમાં લખીને સમજીશું. તો સૌ પ્રથમ છે, આપણે ઉપરથી શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ છે આ ભાગ છે, આ ભાગ છે. તો માથું, તો માથાને અંગ્રેજીમાં શું કહેવાય છે? હેડ. શું કહેવાય છે? હેડ. અત્યારે આપણે અહીંયા અંગ્રેજીમાં જ લખીશું તો તમને વધારે ખબર પડશે. એચ ઈ એ ડી, એચ ઈ એ ડી, હેડ. હેડ એટલે માથું. હવે માથું છે તો માથામાં શું હોય? વાળ હોય. તો વાળનું પણ આપણે અંગ્રેજી શીખી લઈએ. તો એ આપણે આ બાજુ લખીએ તો એચ એ આઈ આર, હેર. તો હેર, હેર એટલે વાળ. હવે જોઈએ આંખ. આંખ છે એને અંગ્રેજીમાં કહેવાય છે આઈ. E Y E, I એટલે આંખ. જો આપણે એક આંખ માટે વાત કરીએ તો આપણે લખીશું E Y E I, પરંતુ આપણે બે આંખો હોય છે તો આપણે જ્યારે આંખો એવું કહીએ તો આપણે I ની પાછળ S લગાડીશું, એને બોલીશું eyes. અત્યારે આપણે એક જ આંખ બતાવીએ છીએ તો આપણે લખીએ છીએ I. હવે આપણે લઈ લઈએ નાક. તો નાકને શું કહેવાશે? N O S E, nose. નાકને શું કહેવાશે? Nose. હવે આપણે જોઈએ કાન. તો કાનને શું કહેવાશે? E A R, ear. E A R, ear એટલે કાન. હવે જોઈએ લિપ્સ, જે હોઠ છે. તો આપણે બંને હોઠ બતાવી રહીએ છીએ, ઉપર અને નીચે. તો લિપ એક કહીએ તો લિપ, પરંતુ હોઠને હંમેશા આપણે બહુવચનમાં જ વાપરીશું. તો લિપ્સ, L I P S, લિપ્સ. L I P S, લિપ્સ એટલે હોઠ. હવે લિપ્સ ની અંદર આપણને શું દેખાય છે? દાંત. તો આપણે જોઈશું દાંત. તો ટી ડબલ ઈ ટી એચ, ટીથ. ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. હવે આપણે અહીંયા આ જીભ બતાવી દઈએ. શું બતાવી દઈએ? જીભ. તો જીભને શું કહેવાશે? ટંગ. શું કહેવાશે? ટંગ. T O N G U E, ટંગ. જીભને શું કહેવાશે? ટંગ. હવે આગળ જોઈએ તો શું આવશે? ગળું. તો ગળાને શું કહેવાશે? નેક. N E C K, નેક. નેક એટલે ગળું. હવે આ જે ભાગ છે તો એને શું કહેવાશે?
S-O-U-L-T-E-R. Solder. Solder એટલે ખભો. હવે આપણે થોડા નીચે આવીએ તો આ શું છે? આંગળીઓ. શું છે? આંગળીઓ. તો આને આપણે આંગળીઓ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે આંગળીઓનું જોઈએ. તો આંગળીને કહેવાશે ફિંગર્સ. એક કરતા વધારે આંગળી છે એટલે આપણે એસ મૂક્યો છે. ફિંગર્સ આપણે એક જ આંગળી બતાવતા હોય તો આપણે ફિંગર કહીએ. તો હવે આંગળીઓ તો છે જ, પરંતુ આને આપણે શું કહીએ છીએ? અંગૂઠો. તો અંગૂઠાને અંગ્રેજીમાં શું કહેવાશે? THUMB. થમ્બ. THUMB. થમ્બ. થમ્બ એટલે અંગૂઠો. હવે આ જે છે આગળ આપણે એને કોણી કહીએ છીએ ને. તો કોણીને શું કહેવાશે? ELBOW. એલ્બો. ELBOW. એલ્બો. એલ્બો એટલે કોણી. હવે આ જે આખો છે એને આપણે અહીંયા લખી દઈએ. જે આખો છે એને આપણે શું કહીશું? હેન્ડ. એટલે કે હાથ. HANDY. હેન્ડ. હેન્ડ એટલે હાથ. પરંતુ જે કોણી છે અને કોણીથી ખભા સુધીનો જે ભાગ છે, કોણીથી ખભા સુધીનો જે ભાગ છે એ હાથમાંનો જે ભાગ છે, પરંતુ એને આપણે કેવું હોય તો આપણે એને કહીશું આર્મ. શું કહીશું? આર્મ. ARM. આર્મ. હવે આગળ જોઈએ. પેટ. આપણું જે પેટ છે તો એને આપણે શું કહીશું? સ્ટમક. STOMACH. સ્ટમક. STOMACH. સ્ટમક એટલે પેટ. હવે આપણે થોડા નીચે આવીએ તો આ છે ઘૂંટણ. આ શું છે? ઘૂંટણ. તો ઘૂંટણને અંગ્રેજીમાં શું કહેવાશે? ની. KNEE. ની. ની એટલે ઘૂંટણ. મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે કે KNEE તો કની એમ કેમ નથી બોલતા ને ની કેમ બોલીએ છીએ? તો અંગ્રેજીમાં કેટલાક શબ્દો એવા હોય છે કે જે સાયલેન્ટ વર્ડ્સ કહેવાય છે. એમાં એવું હોય છે કે જે શબ્દ છે એમાં કોઈ અક્ષર લખાય છે પરંતુ તેનો ઉચ્ચાર થતો નથી, એને સાયલેન્ટ વર્ડ્સ કહેવાય છે. તો ની, ની શબ્દમાં કે છે એ સાયલેન્ટ લેટર છે. એ આપણે આગળ વધુ જોઈશું તો તમને વધારે ખબર પડશે. અત્યારે તો આપણે KNEE. ની એટલે ઘૂંટણ. હવે ઘૂંટણની ઉપરનો જે ભાગ છે તો એને આપણે કહીશું THIGH. થાય. THIGH. થાય. થાય એટલે સાથળ. જે ઘૂંટણ છે એની ઉપરનો ભાગ તો એને થાય કહેવાય. થાય એટલે સાથળ. હવે જે આખો ભાગ છે એને આપણે શું કહીશું? પગ. તો પગને અંગ્રેજીમાં શું કહેવાય? લેગ. LEG. લેગ. LEG. લેગ. લેગ એટલે પગ. હવે જુઓ આપણે હાથની આંગળીઓ છે એને આપણે શું કહ્યું? ફિંગર. પરંતુ પગની આંગળીઓ છે તો એને શું કહેવાશે? ટોઝ. શું કહેવાશે? ટોઝ. TOES. ટોઝ. ટોઝ એટલે પગની આંગળીઓ. હવે છે આગળ એડી, જેના પર આપણા આખા શરીરનું વજન આવે છે એડી. તો એડીને શું કહેવાશે? HEEL. હીલ. હીલ એટલે એડી.
બોડી પાર્ટ્સ શું કહેવાશે બોડી પાર્ટ્સ ઓકે તો મિત્રો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે અને એને અંગ્રેજીમાં જ બોલવાની છે તો આઈ ઈયર નોઝ હેડ હેર લીપ ટીથ ટંગ નેક શોલ્ડર એલ્બો હેન્ડ ફિંગર થંબ આવી રીતે તમારે બોલવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે તો આ જે શબ્દ છે એને બોલતા કેવી રીતે આપણે કેવી રીતે બોલીશું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.